कालः पचति भूतानि, कालः संहारते प्रजाः, कालः सुप्तेषु जागर्ति, कालो हि दुरातिक्रमः। चाणक्य नीति में एक सुंदर श्लोक छे, जेनो मतलब एटलो थाय छे के समय बधा ज जीवों ने निपुणता प्रदान करे छे, ते बधा जीवों ने संहार पण करे छे, ते त्यारे पण जागे छे ज्यारे बधा ज लोको गाढ़ निंद्रा में होय छे। आ समय थी कोई क्यारे जीती नथी शकतु। वुहान सिटी थी शुरू थयेलो एक खराब समय लावनारो एक सूक्ष्म अदृश्य कण एटले के कोरोना वायरस दुनियाना मोटा भागना देशों में पोतानो पग पैसारो करी चूक्यो छे। भारतना घणा राज्यों में जेमानो एक गुजरात पण छे, तेमा पण तेना केसीस आवाना शुरू थई गया छे। आ संक्रमणनो पग पैसारो रोकवा माटे टीम तैयार थई रही छे। हेलो डॉक्टर केलकर, COVID-19 पांडेमिक अंतर्गत सरकारश्रीना आदेशथी आपणे 100 બેડની હોસ્પિટલની વ્યવસ્થા કરવાની છે, જેમાં મને આપની ટીમ યોગ્ય લાગે છે, તો આપ આપની ટીમ સાથે મારી ઓફિસમાં હાજર થાઓ। ડૉક્ટર કેલકર, આ પ્રમાણેનો પરિપત્ર આવ્યો છે જેના અનુસંધાનમાં આપણી પાસે આટલી તૈયારીઓ છે અને આપણી આટલી જરૂરિયાતો છે। આપણને સૌને ખબર છે આ પાન્ડેમિકની સામે આપણે જે રીતે સરહદ પર સૈનિકો પોતાના ઘર પરિવારને ભૂલીને દિવસ રાત લડે છે, એમ લડવું પડશે। મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે સૌ આ સેવા યજ્ઞમાં સફળ થઈશું। તમે બધા તૈયાર છો ને? કોઈ ડાઉટ? ડોક્ટર કેલકરના હાથમાં આ બીમારીને નાથવાની બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, અને બને એટલા તમામ રિસોર્સિસ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। જાણે કે એક જંગની તૈયારીઓ શરૂ થવા લાગી છે। જેટલી જલ્દી આ મહામારી ફેલાય છે, તેનાથી પણ ઝડપથી તેના આવવાના સમાચાર ફેલાય છે। કોરોનાના લક્ષણો વિશે પ્રજા સુધી માહિતી પહોંચી ચૂકી છે। તેવામાં એક દિવસે 28 વર્ષના યુવાનનું હોસ્પિટલમાં પોતાના ચેકઅપ કરાવવા માટે આવવાનું થાય છે। કોરોના મોટાભાગના કેસીસમાં સિમ્પલ URDI એટલે કે શ્વાસમાં લાગતો સામાન્ય ચેપ તરીકે ગણી શકાય તેમ છે, જેમાં હેલ્ધી ઇમ્યુન લોકોમાં બીમારીના કોમ્પ્લિકેશન્સ ઘણા ઓછા નોંધાયા છે। જેને કોમોર્બિડ કન્ડિશન્સ હોય છે, જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, વૃદ્ધાવસ્થા અને નાના બાળકો, તેમને વધારે સંભાળની જરૂર હંમેશા ઊભી થતી હોય છે। વિનાયક નામ છે એ 28 વર્ષના યુવાનનું। સૌથી પહેલાં તો તેનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે, ત્યારબાદ તેને તકલીફ વિશે પૂછવામાં આવે છે। આવો વિનાયકભાઈ, શું તકલીફ છે તમને? 4 દિવસથી ઉધરસ ને આવે છે, 2 દિવસથી રાત્રે રાત્રે તાવ આવે છે, મિસામને ચાલતા ચાલતા શ્વાસ પણ ચડી જાય છે। 4 દિવસથી ઉધરસ આવે છે અને 2 દિવસથી રાત્રે રાત્રે તાવ આવે છે। વિનાયકભાઈ, સૂકી ઉધરસ આવે છે કે ગળફા પણ નીકળે છે? સૂકી ઉધરસ આવે છે। શું તમને તાવ સાથે ઠંડી પણ ચડે છે? ના, ધ્રુજારીને એવું આવે છે, જાણે આમ જીવ નીકળી જતો હોય ને એવું લાગે। તમે નજીકના સમયમાં કોઈ બહાર ગામથી મુસાફરી કરી હોય એવું ખરું? હા, અઠવાડિયા પહેલાં મુંબઈથી આવ્યો હતો। ત્યાં તમે કોઈ કોરોના સંક્રમિત દર્દીના
કોન્ટેક્ટમાં આવ્યા હોય અથવા એમના સગાના કોઈના કોન્ટેક્ટમાં આવ્યા હોય એવું ખરું? ના ના. સાહેબ, એને કોરોના તો નહીં થઈ ગયો હોય ને? એ સારો તો થઈ જશે ને? એમણે જે લક્ષણો બતાવ્યા છે એ લક્ષણો કોરોનાને મળતા આવે છે, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા કરતાં કાળજી રાખવાની વધારે જરૂર છે. તમે બિલકુલ ગભરાશો નહીં. સાહેબ, મારે શું કરવું હવે? તમે હવે વિનાયકભાઈને અમારા જોડે મૂકી 14 દિવસ માટે તમારે ઘરે જ રહેવાનું છે. દિવસમાં 2-3 વાર સાબુથી હાથ અને મોઢું ધોવું, ઘરની બહાર બિલકુલ નીકળવું નહીં, અને વિનાયકભાઈ જેવા કોઈ પણ લક્ષણો, તાવ, શરદી કે ઉધરસ તમને દેખાય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો. તો સાહેબ, મારે ક્યાં જવાનું હવે? તમને હવે અમે આઇસોલેશન વોર્ડમાં મોકલીશું. ત્યાં ડૉક્ટર કેલકર તમારી સંપૂર્ણ સારવાર કરશે. સાહેબ, મારો ભાઈ સાજો તો થઈ જશે ને? એને બચાવી લેજો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 95% લોકો આ રોગમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. ચિંતા કરતાં કાળજી મહત્વની છે. તાવ, કોરી ખાંસી, ઠંડી લાગવી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો સાંભળવા મળે છે. પેશન્ટને તમે આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરી દો. ડૉક્ટર કેલકર સાહેબને હું ફોન પર વાત કરી લઉં છું. સાથે સાથે એક ખાસ વસ્તુ કે જે છે ટ્રાવેલિંગ. લક્ષણો શરૂ થયા પહેલાંના 14 દિવસમાં ડોમેસ્ટિક ટ્રાવેલિંગની હિસ્ટ્રી વિનાયકભાઈ આપે છે, જે કોરોનાની શક્યતામાં ઓર વધારો કરે છે. ડૉક્ટર દ્વારા એક વાક્ય હંમેશા તેમને કહેવામાં આવે છે. ચિંતા કરતાં કાળજી મહત્વની. સિમ્ટમ્સ અને ડોમેસ્ટિક ટ્રાવેલિંગના હિસ્ટ્રીના લીધે વિનાયકભાઈને આઇસોલેશનમાં રાખવામાં આવે છે. વિનાયક, ઉંમર? ઓકે, થેન્ક યુ ડૉક્ટર શાહો. તેમનો થ્રોટ અને નેઝોફેરિન્જલ સ્વોબ બંને લેવામાં આવે છે, જેને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા. 24 કલાક બાદ તેમનો રિપોર્ટ ડોક્ટરના હાથમાં આવે છે. કોવિડ પોઝિટિવ. કેવું છે વિનાયકભાઈ? સર, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બરાબર. ડોક્ટર ખાટે? સર, પેશન્ટ વોઝન મેન્ટેનિંગ સેચ્યુએશન લાસ્ટ નાઇટ. ઓકે. બાકી પર ટ્રાવેલ ગયા હતા. અભી મોર્નિંગ સે ઉટુ બાય માસ્ક મેન્ટેન કર રહા હે. ઓકે. વોટ અબાઉટ આઉટપુટ? પોઝિટિવ. ઓકે. એસા કરો, ઇસકા આરએફટી રિપીટ કરવાઓ એન્ડ બ્લડ પ્રેશર એવરી 2 અવરલી ઇન્ફોર્મ કરતે રહેના. અગર જરૂરત પડી તો વૈસો પ્રેશર પે ડાલેંગે. ઠીક ઠીક હે. ઓકે. વિનાયકભાઈ, આ માસ્ક લગાડીને જ રાખવાનો છે, ઠીક છે? અને જરૂરત પડી તો તમને કૃત્રિમ શ્વાસોશ્વાસના મશીન પર રાખવું પડશે. ચિંતા કરવાની જરૂર નથી, મન મક્કમ રાખજો, ઠીક છે? તેમની સાથે આવેલા તેમના મિત્રને ક્લોઝ કોન્ટેક્ટ ગણીને તેમનું સેમ્પલ પણ મોકલવામાં આવ્યું અને તેમને પણ 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. અને વિનાયકભાઈ જે સોસાયટીમાં રહેતા હતા ત્યાંના રહીશોને પણ ક્લોઝ કોન્ટેક્ટ કન્સિડર કરીને સોસાયટીમાં જ રહેવા માટે જણાવાયું. અને જો લક્ષણો ડેવલપ થાય તો તરત જ નજીકની કોઈ પણ હેલ્થ ફેસિલિટીનો સંપર્ક સાધવા માટે જણાવવામાં આવ્યું. કોરોનાની બીમારી જેમ આગળ કીધું એમ સિમ્પલ URTI તરીકે પણ પ્રેઝન્ટ થઈ શકે છે, અને અમુક કેસીસમાં સેપ્ટિક શોક જેવી ક્રિટિકલ કન્ડિશન સુધી પણ પહોંચી શકે છે. વિનાયકભાઈને કોવિડના લીધે થયેલો સિવિયર ન્યુમોનિયા હવે સેપ્ટિક શોક સુધી પહોંચ્યો હતો. રેસ્પિરેટરી ફેલિયરના સાઇન શરૂ થતાં એમને વેન્ટિલેટરી સપોર્ટ આપવામાં આવ્યો, અને શોકના સિમ્ટમ્સ ડેવલપ થતાં આયોનોટ્રોપ્સ, જેને કહેવાય એવા ભારે ઇન્જેક્શન શરૂ કરવામાં આવ્યા. ડૉક્ટર કેલકર અને તેમની ટીમના પ્રયાસો સફળ નીવડ્યા. વિનાયકભાઈ 15 કે 20 દિવસ સુધીની લડત પછી સાજા થયા.
24 કલાકના અંતરાલે લીધેલા બે રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી. અરે મારો આભાર માનવાની જરૂર નથી, ખરેખર તમારે જેમણે સેવા કરી છે અને તમારી બહુ ચિંતા કરી છે એવા ડોક્ટર કેલકરનો આભાર માનો. અરે ડોક્ટર તમે અહીંયા? અરે આ તો ડોક્ટર કેલકર છે. પણ એક મિનિટ, આ શું વાર્તામાં કંઈક ટ્વિસ્ટ જરૂરથી લાગે છે. કોરોનાની મહામારીના પગલે આપણે આપણી સોસાયટીમાં અવરજવર સંપૂર્ણપણે બંધ કરી જોઈએ. આ બરોબર છે, અમુક લોકો હજુ આપણી સોસાયટીમાં અવરજવર કરે છે. અરે આ ભાઈ તો ડોક્ટર છે, ખબર નહીં હોસ્પિટલથી કેવા કેવા ઇન્ફેક્શન લઈને આવતા હોય. બરાબર, અને ચેપ લાગી જાય તો? તેમની જ સોસાયટીમાં રહેતા ડોક્ટર કેલકર સાથે કરેલી તેમની આ વર્તણૂક કેટલી હદે યોગ્ય ગણવી એ હવે તમે જ નક્કી કરજો. અરે ના ના, બચાવવાળો તો ઉપરવાળો છે, અમે તો નિમિત્ત માત્ર છે. અરે ડોક્ટર, અમે તમારી સાથે આટલો બધો દુર્વ્યવહાર કર્યો છતાં તમે અમારી માટે આટલું બધું કર્યું? વિનાયકભાઈ, ના જાત ધર્મ કે સંબંધોના કોઈ પણ પ્રકારના ફેરફાર રાખ્યા વગર મારા દર્દીના સારા સ્વાસ્થ્ય માટે પ્રયત્નો કરવા એ જ મારું કર્તવ્ય છે, અને આજે તમે સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યા છો એની મને બહુ જ ખુશી છે. પારાવાર પસ્તાવો અજાણતા થયેલી ભૂલ માટે હવે વિનાયકભાઈને થઈ રહ્યો હોય છે. અબુદ્ધિ માત્રિશાનંતુ ક્ષંતવ્યમ પરાધીનમ નહીં સર્વત્ર પાંડિત્યમ સુરુધમ પુરુષેમભય. અજાણતા થયેલો અપરાધ હંમેશા માફ કરી દેવો જોઈએ. પરિસ્થિતિ પ્રમાણે હંમેશા માણસની સમજદારી તેને સાથ આપે તે જરૂરી નથી. ભૂલ કરવી એ તદ્દન સામાન્ય છે. આ અર્થને યથાર્થ કરતા ડોક્ટર કેલકરે સોસાયટીના રહીશો જોડે કોઈ વૈરભાવ તેમની સાથે થયેલા એક ખરાબ વ્યવહાર માટે રાખ્યો જ નહીં. જીવ બચાવવા માટે ડોક્ટર બન્યા છીએ, બસ એ વાતને દિલથી યાદ રાખી પોતાનાથી શક્ય બનતી તમામ સેવા તેઓ કરતા રહ્યા. અરે ડોક્ટર, આજે હું એકલો નહીં, તમે પણ તમારા ઘરે ચાલો. વિનાયકભાઈ તેમને સોસાયટીમાં આવવા માટે આગ્રહ કરે છે. સ્ટોરીના અંતમાં ફક્ત હું એટલું જ કહેવા માંગીશ કે સત્યેન ધારતે પૃથ્વી, સત્યેન તપતે રવિ, સત્યેન વાતિ વાયુશ્ચ, સર્વે સત્ય પ્રતિષ્ઠિતમ. મતલબ એટલો જ છે કે સત્ય આ સૃષ્ટિને ધારણ કરે છે, સત્યથી જ સૂર્ય તપે છે, તેનાથી જ પવન વહે છે. આ દુનિયાની તમામ વસ્તુ આ સત્યમાં જ પ્રતિષ્ઠિત છે. સત્ય માનવું હંમેશા જરૂરી છે. કોરોના એ વાયરસ કરતાં એક હકીકત છે, એક કડવું સત્ય છે, અને એ સત્ય સાથે જીવતા દરેક માણસે શીખવું જ પડશે. માનવતા જ્યારે કોઈ ખોશે તો બીમારી વધારે ભરડો લેશે. ડર છોડીને થોડી કાળજી લઈને જે લોકો આ બીમારી સામે ઢાલ બનીને ઊભા છે એમની મદદ કરવા માટે આપણે આપણા ઘરે જ રોકાઈએ. હજી આફતની કદાચ શરૂઆત છે, અને તૈયાર રહેજો, આ યુદ્ધ ઘણું લાંબુ ચાલશે એ વાત ઘણી ચોક્કસ છે. એ વાત ઘણી ચોક્કસ છે.